શંકાના આધારે ડીઆરઆઈએ કરેલી તપાસમાં માલ માદક દ્રવ્યો હતા જે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન માર્ગે ભારતમાં સપ્લાય કરવામાં આવી રહ્યા હતા ઇનપુટ્સના આધારે એજન્સીએ બે કન્ટેનરને અટકાવ્યા હતા અને તપાસ દરમિયાન શંકા પ્રબળ બની હતી અને દેશના સૌથી મોટા નશીલા કારોબારનો પર્દાફાશ થયો હતો મુન્દ્રા અદાણી બંદર પર ઇન્ટરશીટની નામના જહાજમાંથી ડીઆરઆઈ દ્વારા કબજે લેવાયેલા કન્ટેનરના પદાર્થની ખરાઈ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની હાજરીમાં કન્ટેનરની તલાશી લેવામાં આવી હતી એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર નિષ્ણાતોએ સામગ્રીની તપાસ કરી અને હેરોઈનની હાજરીની પુષ્ટિ કરી હતી ડીઆરઆઈની તપાસ દરમિયાન પ્રથમ કન્ટેનરમાંથી એક લાખ નવસો નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાવન કિલો જથ્થો મરી આવ્યો હતો જ્યારે બીજા કન્ટેનરમાં નવસો ઇઠ્યાસી પોઈન્ટ ચોસઠ કિલો સામગ્રી મળી આવી હતી જે કુલ બે લાખ નવસો ઇઠ્યાસી પોઈન્ટ બાવીસ કિલોગ્રામ હતી નાર્કોટિક ડ્રગ્સ અને સાયક્રોટ્રિપ સબસ્ટન્સ એક્ટ હેઠળ આ વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ચકચારી ડ્રગ્સ કાંડ સામે આવતા જ ગુજરાતના અમદાવાદ ગાંધીધામ અને માંડવીની સાથે દેશના દિલ્હી ચેન્નઈ સહિતના સ્તરોએ ગુપ્તચર એજન્સી દ્વારા વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી છે જેમાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને સંખ્યાબંધ વ્યક્તિઓ અને સંસ્થાઓની તપાસ પણ ચાલી રહી છે ડીઆરઆઈ દ્વારા ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલા અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવાયા બાદ શનિવારે સવારે ભુજ જજ બંગલાએ હાજર કરી પલારા જિલ્લે જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા છ દિવસની તપાસ બાદ ત્રણ હજાર કિલો હેરોઈન બે કન્ટેનરમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું અને ડીઆરઆઈ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હતી જેમાં ચેન્નઈના દંપતી સુધાકર અને વૈશાલીની ધરપકડ કરી શનિવારે ભુજ નાર્કોટિક્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ડીઆરઆઈની ટીમ તપાસ માટે હવે ચેન્નઈ વિજયવાડા અને દિલ્હી જશે અને દસ દિવસના રિમાન્ડ હજુ પણ નામો ખુલી શકે તેવી પણ શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી અફઘાનિસ્તાનમાં પાર્ટ ન હોવાથી ઈરાનથી આ ડ્રગ્સ મોકલાયું હતું અલી મોહમ્મદ ચાકી જેડ એસટીવી કચ્છ કે ત્રણ ટનનો અંદાજ જથ્થો થવા જાય છે અને હજુ તપાસ ચાલુ છે તપાસ હજુ પણ ચાલુ છે એટલે કિંમત કોઈ અત્યારે ડિસાઈડ નથી કરી અને કોઈ કિંમત અત્યારે ડીઆરઆઈએ કે અમે કોઈ સરકારની કોઈ અમે કિંમત આખી નથી પણ ખૂબ લાર્જ ક્વોન્ટિટીમાં ખૂબ વિશાળ માત્રામાં જથ્થો છે જે ભારતીય દરિયાઈ માર્ગેથી આવ્યો છે અને ડીઆરઆઈ એજન્સીને ખૂબ મોટી સફળતા મળી છે અને હજુ પણ અમારું આખું આ ઇન્વેસ્ટિગેશન ડીઆરઆઈનું ચાલુ છે બી કે અત્યારે ચાલુ તપાસ છે જે કાંઈ રિમાન્ડ દરમિયાનની જે કાંઈ હકીકતો છે એમાં જે કાંઈ નવું મળશે એનાથી એજન્સી આપને વાકેફ કરશે એટલે અત્યારે આ બંને આરોપીઓના રિમાન્ડ મળ્યા છે અને અમારી એજન્સી બંનેને જેલથી અમને કબજો લઈ લેશે અને રિમાન્ડની કાર્યવાહી શરૂ થશે આખી શું છે ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈ એજન્સીને કંઈ ઇન્ટેલિજન્સ હતી કે દરિયાઈ માર્ગે બે કન્સાઇનમેન્ટ ભારત દેશની અંદર આવી રહ્યા છે અને જેમાં કન્સાઇનમેન્ટની અંદર એકચ્યુલી ડ્રગ્સના કન્ટેન્ટ જે હેરોઈન્સ છે એ અંદર મૂકેલું છે અને જે બિલ ઓફ એન્ટ્રી જે કન્ટેનર લોડ કરતી વખતે મૂકવામાં આવી હતી એ કંઈ અલગ છે આવી એક બાતમી મળેલી ડીઆરઆઈ આ બાતમીના આધારે મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર જે કન્સાઇનમેન્ટ પડેલા હતા એ પ્રોપર નંબરવાળા કન્સાઇનમેન્ટને જ્યારે વેરીફાય કરી અને જ્યારે ચેક કર્યા ત્યારે એની અંદર એક અને બે એમ ટોટલ બંને કન્સાઈનમેન્ટની અંદર બિલ ઓફ લોડિંગ કરતાં બિલ ઓફ એન્ટ્રી જ્યારે લોડ કરતી વખતે મૂકવામાં આવી હતી આ બંને કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી ઈરાન ગયેલા અને અફઘાનિસ્તાનની અંદર કોઈ પોર્ટ નહીં હોવાને કારણે અફઘાનિસ્તાનથી ઈરાનના બંદર અબાસ ઉપરથી આ બંને કન્સાઇનમેન્ટ દરિયા માર્ગે મુંદ્રા મૂકવામાં આવ્યા જે ડેક્લેરેશન કરવામાં આવ્યું હતું એમાં ટાલકમ પાવડરના સેમ સ્ટોન હતા જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે વીસ કિલોની કેપેસિટી એથી વધારે કેપેસિટીની જે બેગ હતી એની અંદર ત્રણ લેયરની અંદર આ બધી વસ્તુઓ મૂકવામાં આવી હતી બંને કન્સાઇનમેન્ટને વેરીફાય કર્યા બાદ એને ફિઝિકલી ચેક કર્યા બાદ બંને કન્સાઇનમેન્ટમાંથી ટોટલ બે હજાર નો જથ્થો નવાણું નો જથ્થો મળી આવ્યો જે ડ્રગ્સ ટેન્ટેટિવ ત્રણ ટન સુધી થવા જાય છે હજી અમારું ડીઆરઆઈનું ઇન્વેસ્ટિગેશન ઓન છે પરમ દિવસે તારીખ સત્તરના બે એક્યુઝડને ચેન્નાઈથી ડીઆરઆઈએ અરેસ્ટ કર્યા ત્યાંની મેટ્રોપોલિટન કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા મેટ્રોપોલિટન કોર્ટમાં પ્રોડ્યુસ કરાવે ટ્રાન્ઝિટ થી અમે એને જ્યુઅસડક્શન કચ્છનું છે એટલે સ્પેશિયલ નાર્કોટિક ડ્રગ્સની કોર્ટમાં અમે એમનું પ્રોડક્શન કર્યું મચ્છાવરમ સુધાકર ભાઈ છે અને એમના વાઈફ ગોવિંદરાજુ દુર્ગાપૂર્ણા વૈશાલી આ બંને હસબન્ડ વાઈફને અરેસ્ટ કરીને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યા જે દિવસે એમને અઢાર તારીખે રજૂ કર્યા ત્યારે જ એમને પાલરા જેલમાં સ્પેશિયલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાવ્યા આજે ડીઆરઆઈ વતીથી અમે આ બંને હસબન્ડ વાઈફની એક્યુઝની અમે રિમાન્ડની માગણી મૂકી કોર્ટ પાસે કોર્ટે અમારી માંગણી સ્વીકારી આ બંને હસબન્ડ વાઈફને લઈને અમારે ચેન્નાઈ જવાનું છે વિજયવાડા જવાનું છે જે સ્પોર્ટ ઉપર બહુ મળી આવ્યું હતું માલ કોણે મોકલાવ્યો એ લોકો ઇમ્પોર્ટર તરીકે હતા રિકવરી જે અહીંયા લેવાનારા લોકો હતા એ કોણ છે વિવિધ મુદ્દાઓ પર અમે આજે રિમાન્ડની માગણી કરી કોર્ટે અમને તારીખ ત્રીસ સપ્ટેમ્બર